તો દિલીપભાઈ અત્યારે તમે કયા સેક્ટર્સ પર બુલિશ છો? કઈ રીતનું આપણું એઝ અ ઇન્વેસ્ટર આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, સીઈંગ ધ કન્ડિશન્સ એન્ડ સીઈંગ ધ ગ્લોબલ સિનારિયો? જો જેવી રીતે રૂપી ડેપ્રિશિએટ થઈ ગયું છે અને કદાચ હજી પણ થશે એવું લાગે છે, તો એવું લાગે છે કે ફાર્મા સેક્ટર, વિચ હેઝ બીન ઓન ધ બેક ફૂટ છેલ્લા 2 વર્ષથી, 1.5 વર્ષથી, ઇટ હેઝ બીન ઓન ધ બેક ફૂટ. એન્ડ વોટ એવર વી સો એટ ધ બિગિનિંગ ઓફ ધ પેન્ડેમિક, જે પીક થઈ ગયું, એના પછી ઇટ હેઝ ઓનલી કમ ડાઉન એન્ડ નોટ અન્ડર પરફોર્મ. તો ફાર્મા સેક્ટરમાં લાગે છે કે કદાચ દેર વિલ બી ગુડ ટેલવિન્ડ્સ એન્ડ ધીસ રૂપી ડેપ્રિસિએશન વિલ પ્રોવાઇડ અ સોલિડ સપોર્ટ. આઈટી સેક્ટરમાં પણ એવું લાગે છે, પણ ગઈકાલે જે એક્સેન્ચરનું આવ્યું તો એવું લાગે છે કદાચ વોલ્યુમ વિલ બી ઇમ્પેક્ટેડ એન્ડ રિસેશનરી ઇમ્પેક્ટ વિલ બી ફેલ્ટ બાય ધ આઈટી કંપનીઝ. તો પણ મને લાગે છે કે આ લેવલથી આઈટી કંપનીઝના જેવી રીતે જે પ્રાઇસીસ કરેક્ટ થઈ ગયા છે, એ પ્રાઇસીસ ને જોઈને એવું લાગે છે કે વન શુડ ગ્રેજ્યુઅલી એન્ટર આઈટી ફોર 2 થી 3 યર્સ. અને જેવી રીતે આ લોકોનું કેશ જનરેશન છે, ફ્રી કેશ જનરેશન છે, જેવી રીતે લોકોનું આરઓઈ છે, એવું લાગે છે કે દે કેન રિયલી પરફોર્મ ક્વાઇટ વેલ ઓન અ લોંગર ટાઈમ. મે બી 1 or 2 quarters દે વિલ ફેસ હિકપ્સ. તો આઈટી સેક્ટરમાં પણ જરૂર ધ્યાન આપવું જોઈએ. અને દેન આઈ થિંક મોર દેન સેક્ટર્સ, આઈ થિંક ઇટ વિલ બી એક્રોસ કંપની સ્પેસિફિક. દેટ્સ વોટ આઈ બ્રોડલી થિંક. અને ઓફકોર્સ ઇન્ફ્રામાં પણ લાગે કે જે રીતે ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે ટુ ક્રિએટ અ મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ ઇન ધ ઇકોનોમી, ઇન્ફ્રા સેક્ટર અને કેપિટલ ગુડ સેક્ટર કેન ગુ કેન ડુ વેરી વેલ. બટ એમાં જ બધા મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ લુક પ્રેટી એક્સપેન્સિવ એટ ધ મોમેન્ટ એન્ડ દે આર નોટ વેરી ચીપ.